ત્રણ તલાક બિલ મુદ્દે રાજ્યસભામાં ભારે હંગામો થયો. ભાજપ પાસે માત્ર આજનો એક જ દિવસ બાકી. ટ્રિપલ તલાક બિલને લઈને રાજ્યસભામાં ભારે હંગામો થયો છે. કોંગ્રેસ બિલને ક્રિમિનલાઇઝ કરવાના વિરોધમાં છે. બિલની પસંદગી સમિતિને મોકલવાની માંગ કરી રહી છે. સરકાર તેના વિરોધમાં છે. બિલને લઈને અરુણ જેટલીએ રાજ્યસભામાં મજબૂત દલીલો કરી હતી. જેટલીએ કહ્યું હતું કે બિલને પસંદગી સમિતિ સમક્ષ મોકલવાની કોંગ્રેસની માંગ નિયમ વિરુદ્ધ અકીલા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે બિલને લઈને પ્રસ્તાવ 24 કલાક પહેલા આપવો જોઈએ. તો સામે પક્ષે કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે કોંગ્રેસ બિલના વિરોધમાં નથી, પરંતુ બિલને ક્રિમિનલાઇઝ કરવાના અકીલા વિરોધમાં છે, જેને લઈને એક મહિના માટે બિલની પસંદગી સમિતિ સમક્ષ મોકલવાની માંગ કરી રહી છે. સરકાર કોઈ પણ રીતે આ સત્રમાં બિલને પાસ કરાવવા માંગે છે. બટ વન ફેક્ટર વિથ મિસ્ટર કિરીટ સોમૈયા ડીડ સબસ્ટેન્શિયલી આન્સર ટુ મિસ્ટર શશી થરૂર એન્ડ આઈ હેડ એન ઓપોર્ચ્યુનિટી લાસ્ટ વીક also to reflect on that point in this house. Between 2014 and thereafter, why did the NPAs increase? They didn't increase because fresh loans were given. They increased for a simple reason that an asset quality review was undertaken by the Reserve Bank of India to determine in 2015 to determine whether the NPAs as stated are the real NPAs or are they really more? And they found by a process of standardization or evergreening, accounts which were NPAs were not being shown as NPAs. And therefore, rather than keep the dirt below the carpet, the RBI decided after this asset. Bureau report, KTV News, Gujarati, Delhi.